सदगुरु गणपति शारदा प्रथम नमवानाठाम शरण गए सुख उपजे मन पामे विश्राम सदगुरु तमने समरिए हृदय कमल निमाय शब्द स्वरूपे वसोसो ईश्वासोश्वास निमाय सदगुरु मोहिनीवाजिया दिया अमर बोल शीतल साया शब्द तणी ज्या जंस करे किलो सदगुरु ये सी करे करी सके नहीं को सप्तदीप नवखंड मां जेनो पलो पकड़ी सके नहीं कोई उगम रवि उगिया बाणवंश निमाय तिमिर हताई टली गया थयो देह घटमा जो ने भान दास लाभ पर मेरे करे सदगुरु हाल हजूर धन्य धन्य उगमेश्वराय हृदया सागर भरपूर जन्म जन्म किया मांग हमारे सुनी लियो ने सुंदर श्याम भवसागर मातारवा तमे आवजो सदगुरु देवारा दृष्टि करी देवारा में जेना जीवन पलटाया पलमाय पुराया हिरने उगारवा पहुंचाया उगमेश्वर चरण माय अनेकनो उगारो करवाया उगम फौज निमाय देवाराम ना द्वारे प्रगिटा ए धन्य धन्य हो जयंती राम ने
नहीं विद्या नहीं बाहु बरे, नहीं करसन कोई दाम, मोहे समपतित को तमे पच राख जो महाराज। ए विरावारियो रे वधावो सा सा सद्गुरु, मोटा मुनिवर ने सेविए, पाटे ने जोजे जमला जाग छे, मलचे नर ने येनार, ए जीवीरा पाटे ने जोजे जमलो जाग छे, से नर ने ये नार, ए जीवीरा सतियारे हके सतने पारख छे, अलखनो आरात, ए जीवीरा सत्यारे अचे सतने पारख छे, अलखनो आरात, ए जीवीरा वारियो वधावो सा सा सद्गुरु, मोटा मुनिवर ने सेविए, आंबूरे जांबू ने केरल के वड़ो, से लीली नागर हे, ए जीवीरा बोरे जमुने केरल के वड़ो, ऊपी से नाग हे, ए जीवीरा फालीने फूलीने एक दीव उगजे, रानी आटी ने तुमे,
एक देवोग छे धाओ सास सदगुरु ने मोटा मुनिवरों ने ये सेविए जनिया तमे काज मो जमता काई लागे छे ये मीठा के जीवीरा पार का भोजनिया तमे काज मो जमता लागे छे मीठा के जीवीरा एक दी धनी लेखा तारा माग छे हे जीवी रावारी ओ वधाओ सासा सदगुरु ने मोटा मुनिवरो ने ये स्वार्थ तमे का करो फर खावने तमे बेचीने के जीवीरा समतो स्वार्थ तमे का करो ए खावने बेची ए जीवीरा आवता भैया गतने ओळखो का बेठा आँखोने मोटा मुनिवरो ने ये सेविए धरो जिले धरिया रे केवा
જમીન માં જઈને આખડે નો ગણે વેળા કે કવેળા જગોરો મોટા મુનિવરોને સેવી રણનો રે રાહુતિયો રે ચડ્યો દીધા છે ઢગલા એ જીવી રણ નો રે રાહુતિયો આજ રણે ચડ્યો સામે દીધા છે ડગલા એ જીવીના ધડારે લડે ને એ શિષ પડે પાછા ફરે નહીં પગલા આત્માના પંથમાં આપણે રે બેસવું પરમાત્મા પંથમાં ને ખાંડાને એ જીવીના ભૂતનાથ ચરણે અખો બોલિયા માયલા મણજરને હવે માય જીવીના ભૂતનાથ ચરણે એ અપોજી બોયા માયલા મણજરને હવે મા અખો ભગત સોની જ્ઞાતિ.
જેતલપરના રહીશ તેને પછી અમદાવાદ રહેવા આવ્યા છે. ગ્રસ્તી જીવનમાં બહુ દુઃખીયેલો થયેલો પુરુષ છે. અટાણ સુધી આપણે દુઃખથી બીતાતા હતા, ગભરાતા હતા, દુઃખ ન પડે એવી ઈચ્છા ધારણ કરતા હતા. પણ સાચું જ્ઞાન સદગુરુ સંત જયારે મળ્યા, તહી ખબર પડી કે આ દુઃખ ફાયદાકારક છે. વૈરાગ્ય ક્યાંય નહીં મળે, વૈરાગ્યની કોઈ બજાર નથી. તમને વિપત પડે, આવરણ આવે, દુઃખ સંકટ પડે, વિઘ્ન પછી વિઘ્ન ઉત્પન્ન થાય, અને સદગુરુનું શરણ જેને ગ્રહણ કર્યું એની આ વાત છે. ઓલો આપઘાત કરે, સહન ન થાય તો આપઘાત કરે, વિપત પડે પણ વણશે નહીં, એ હરિજનના પ્રમાણ. અખાની ધર્મપત્ની ગુજરી ગયા, બીજું કઈ ઘર કર્યું ને આયેલું નહીં, એવું ઘણું થયું. સદગુરુ સંતનું ચરણ ગ્રહણ કરીને સત્સંગમાં મન લગાડ્યું, આ એક એવો મહાન મલમ છે, બધી તાપને મટાડી દે. ધન કમાવું બધું પૂરું, તમારા પેટમાં ને હૃદયમાં ને મનમાં પીડા મટાડી દે, તેને તાપ મટી જાય, ગુરુનો પ્રતાપ. ગુરુનો પ્રતાપ, પ્રતાપ બાયણે જોવાનો નથી, અંદર જોવાનો છે, એનો પ્રતાપ છે. તો પાડોશમાં કોઈ બેન રહેતા હોય છે કે રક્ષાબંધન આવ્યું કે અકા બાપાને કે હું તમારી બેન બનવું, તમને રાખડી બાંધવા દો ને મને. એટલે આને એમ થયું બાંધ લે, આ સંસારના સંબંધ છે. એટલે દર બળે રાખડી બાંધવા આવે ને બેન ભાઈના, અને વાર તહેવાર એનું રાખે બાપા. સંબંધની ચકાસણી થાય ને સંબંધ પાસ થવો બહુ મુશ્કેલ છે. એમાં બેનને કઈક હોનું કરાવું તો જૂનું હોનું લઈને આવ્યા કે ભાઈ મારા થઈ જા, બેન બની જા, સરસ બની જા. જૂનું હોનું ઓગાળીને એમ થયું બેન છે મારા, મારે તો જગતમાં કોઈ નથી ગુરુ સિવાય, તો હારો એવો દાગીનો બનાવી થોડુંક હોનું એમાં નાખ્યું અને હારું એવું રૂપ આપીને દાગીનો આપ્યો. બેન લેવા આવ્યો, બેન પોતે રાજી પોતાને બેને જોઈ ગયા, મારું મોટું નંગ બહેનો હે, બધું સાચું હોય છે, ભાઈએ કાઢી લીધું હોય છે, આવું થયું. આ બધી ચકાસણી ભાઈઓ આવે, સમજ્યા? કા સત્સંગથી આ શક્તિ મટે, કા ગુરુ કૃપાથી, અને કા આવરણથી. ગુરુ કૃપા કરે તો તમારા મૂળમાંથી આસક્તિ મટી જાય, એની કૃપા છે. દાદાશ્રી જેવા પુરુષ એમ કહી દઈએ, પૂરું થઈ ગયું. કા આવરણ, એટલે બીજી દુકાને જઈને બેન ટેસ્ટ કરાવવા ગયા કે આ હોનું કેટલા વાલું પહાડું છે, બધું હોનું જ છે કે ઉપરથી ગ્લેડ ચડાવ્યો છે. આ શંકાનું સમાધાન કરવા માટે બેન બીજી દુકાને જઈને ટેસ્ટ કરાવ્યું કે બેન બહુ સરસ છે, કોને બનાવ્યું? કહેવાય ગયો, ખભાઈ બનાવી દીધું, બહુ સરસ છે. પેલી વયા ગયા, થોડાક દિવસમાં કુદરતી એ હોની ભાઈ આખા બાપાને મળ્યા છે. તમારા બેન આવ્યા હતા અને દાગીનો લઈને આવ્યા ને મને કીધું કે આની ચકાસણી કરી દો. ઓહો, આને તો બસ થઈ ગયું, પણ બહુ સારું સોનું હતું. આ ખોટો સંબંધ બાંધ્યો હતો ને ભાઈઓ, રાખડીનો તૂટી ગયો. આ સંબંધની અંદર આપણે રોકાઈ ગયા છે, એટલે પંથ ઉકલતો નથી, પોરો ખાતા ખાતા આલી છે. અને મને કઈ લાભ નથી આમાં, કે આ ઝાડામાં હલવાણા છે એવા કેટલાય સંબંધ. આજથી અખા ભગતે વિચાર, કોઈ સંબંધ ધારણ ન કરો, મારું કોઈ છે નહીં સદગુરુ સિવાય, સદગુરુ સિવાય મારું કોઈ છે. આ એની વેદના રજૂ કરે છે,
એને અનુભવ કરીને આત્મપદ પ્રાપ્ત કરીને હોનીમાં ડંકો મારી અને આપણા હાથમાં વાણીનો દસ્તાવેજ બનાવીને મુક્તાગીયાસ ગાવા બજાવવા મનોરંજન માટે નહીં. આપણે આવા સમર્થ સંત મળ્યા, એનો સમાગમ કર્યો એટલે ખબર પડી, નકર આપણે એને ભક્તિ માનતા હોત કે આ ભજન ગાઈ ને એ ભક્તિ, એમ માળા ફેરવી એ ભક્તિ, તિલો કર્યો એ ભક્તિ, ઉપવાસ કર્યો એ ભક્તિ, લે એકટાણા કરે એ ભક્તિ, લે રોટલો ન ખાઈને ફરાળ ને પેડા ખાય એ ભક્તિ, આ બધું હતું એને ભક્તિ માનતા હતા. લે આપણે છે એટલે આગુ રહેવું એ ભક્તિ, લે કેટલું સત્સંગ રૂપી જ્ઞાન રૂપી તલવાર ચલાવીને તરતર છેદી નાખ્યું, એવું નિંદામણ કર્યું. એટલે આપણે બેઠા બેઠે એની વાત કરી શકીએ છીએ. આવી જાળો મંદર જેવું બહાર નીકળવાની વાત એમાં એમાં મરી જાય છે ભાઈઓ. આમાં નામાં મારું કુટુંબ જબરું, મારી નાઈતમાં આમને મારે, આમને મારે, મારે કતમ મરી ગયો તલવાર નહીં તારું. માટે એ અખા ભગતના આવા ગુરુનું મળવાનતા એના સત્સંગ દ્વારા એ વાણીઓનો ઉદય થયો છે. કેટલી વાયલપથી આપણને ઉપદેશ કરે છે, હે વીરા વાડીઓ વધાવો, સાસા સદગુરુ મોટા મુનિવર સેવી લીવો. આ ભરતભાઈની વાડી છે, કીધું ના મને કહેતો પ્રોગ્રામ કરી દો ને, મેં કાંક કંઈક ધીરું પડે ને પછી જો હું ચોટીલા ઘર વધ પછી અહીં જ રાખી દો ને, આપણે ચામુંડામાનું ગામ જ કહેવાય. અહીંની વાડી છે ને, લે એમાં જે વાવી થાય એને ખબર છે અને શસ્ત્ર કણ આપે એમાં આપણી હૃદય ભૂમિકા ઉપર ગુરુએ શબ્દ બ્રહ્મનું બીજ વાવ્યું છે. બીજું તો અહીંયા મળે જ છે, જેનું બીજ હતું એનાને મળે. આંબો જાંબુ કેરળ કેવડો કારેલા રીંગણા બટેટા જે કયો એ ઉગે ને વાવે એની ખબર છે. પણ ગુરુ મળ્યા તો એ કીધું કે આ ભૂમિકા એવી છે ને એમાં શબ્દ બ્રહ્મ વાય અને કલ્પનાના બીને છોડી દે ઝાડા જમા છે ને ખોદી ના હાક અને આ વાય તો ફાલીને ફાલી એક દી ઉગશીએ અને એનો લાભ થાય. મનની આટી મેલી દે હમણાં તરતર ન થાય, એનું જતન કરવું પડે 3 મહિના 4 મહિના, તહીં ઉપજનો લાભ થાય બાજરાનો ઘઉંનો. આ જીવન સફળ કરવા માટે જતન કરવાનો છે. મને કેમ કાંઈ નહીં, નાના દાદા કહે છે કાંઈ નો દેખાય, કાંઈ નો ભળે, કાંઈ નો થાય, ખૂણમ પીડ્યા રહી ગયો, પણ આ મારે ઘાસો છે છોકરાઓ, મારે ઘાસો હે સાંજમાં પીડ્યા રહી ગયો, ક્યાંય લપમાં બીજે સડતા નથી, મને કાંઈ થયું નહીં. એમ સાચા રસ્તે બેઠા એક દેવા સંત નીકળી ને બે જા માલ લે ઠેકાણે પુગાડી દે. તહીં ઉગારામની ગાડી સોકી ગયા, લાભુ દાદા ની આવી જો ઓલો બેઠો તો અહીં નહીં રસ્તે બે જા, એ ન્યા જ જાય છે ઉગારામ સરને જ મારી ગાડી જાય છે. લે એમાં અમને તો દેવારામ ની આવી કે અમે બે જ ન્યા જ જાય છે. અરે તારી હું વાત કરો બાપ બેઠો તો એટલે લે, કારણ કે હાઈવે રસ્તો એ માર્ગે સંતો ચાલે, આ માર્ગે અનંત સીધા ઋષિ મુનિઓ સંત જોને. એ રાહુલ માલામ કોઈ નવો માર્ગ મારે તમને બતાવવાનો, મારા સંત આદિકાળના જૂના હે, એ દેવી દેવતા અકબર ઓલિયા પાયકા એ માર્ગે મારે તમને લઈ જવા છે અને પીર બનાવ્યો. હું વાત કરત બે જા બે જા, તહીં કેવા શરીર એ ભલે શરીર રહી ગયું તું બે જા. માટે આ જ્ઞાન છે, પણ ખોટે જ માર્ગે બેઠા હોય તો મહિલામાં મહાપુરુષો ક્યાંથી ન્યા નીકળાય. એટલે આ ભૂમિકાની ખેતરવાડીની ખબર છે. ભરતભાઈની વાડીમાં આપણે સદગુરુના પ્રતાપથી આ મહાપુરુષોના પ્રતાપ થકી આપણે 5-25 પુરુષો આનંદ કરી રહ્યા, આ કરી લ્યો અટાણે બસ સમયનો સદઉપયોગ થઈ જાય અને હવનું પુણ્ય હવને મળી જાય. હા વાડીઓ વધાવો એટલે જમીન માતા પૃથ્વીને હોત પૈકી લાગવાનું, એ માતાજી છે. લે અષ્ટ સિદ્ધિ નવનિધિ આપે છે. આ માવડીઓ તો 4-6 મહિના ધબરાવે છે, આખા જગતને આ નિભાવે છે, એનો ઉપકાર છે. એની ઉપર મકાન સંડાસ પાણી બધું એની ઉપર છે.
અને એનું જ્ઞાન આપણને જે વાવો એવું કે અફીણ હોત વાવે સાન મુન એવું કે લે કેસર લે કેસર હોત એની કારખાના નથી નામ રૂપી બીજક હૃદય ભૂમિકામાં વાયું આ પાંચ અહીં પાંચ વીઘાનું ખેતર પાટડી પાટા બાંધી નંદન લઈ ગયા જો પાટે લઈ જાવ છું અન્ય દીવો બતાવ્યો જોત ઓલી જોત ની ખબર નતી એટલે આવડી આ બતાવી જો આ દર્શન કરી ઓહો માળો આ જોત બિસાડાના સત્સંગ ગુરુ એવા મળ્યા ના આવું કર્યું અને બધે લખેલું બધે પાટે જ ગયા આવડવા લે આવા સંત મળ્યા એને ના 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 એ તો સેજે થઈ જાય ધણી તારા નામનો પાઠ મંડાળો આ નાનો એવો ગોગામનો આપણો નાનો એવો મંડળ સામાન્ય આંખના કણા જેવું ન કહેવાય પણ એની કૃપા થકી આવા મોટા પુરુષોની કૃપા થકી આની વાડીએ જો આપણે એની યાદી કરી છે આ એનો પાટલો છે જ્ઞાનની જ્યોત પ્રગી બોલાવી બોલવાનું છે આપણી તો તેની મગજ બંધ છે ભગત ભૂલી જાય તો અફસોસ ન રાખવું એની મગજ જ બંધ છે લે જ્ઞાનની જ્યોતથી અંધકાર જ્ઞાન નાશ પામશે જેમ દીવો કરતા અંધારું આગવું ભોરીએ એટલે સમજણ સમજણ રૂપી સાધન કીના મળશે નરને નાય બેનું ભાઈઓ આવ્યા છે ને કે આઘોશીરમાં કરવાનું નથી કીધું આ લક્ષ ને ધારણ કર્યો છે આ સતિયા આવશે આ કમાય વાળા આવશે આ માર્ગ ને ચીનશે અનુભવશે એ માર્ગે હાલશે કરશે અલખ નો આરાધ અલખ નો આરાધ કેવો ઈશ્વરી જે શબ્દ બ્રહ્મ ઓળખાવે એનો આરાધ કરવો એ અલખ નો આરાધ છે એક સોહમ પાટી ને નવખંડ ભૈયા એ શબ્દ બ્રહ્મ બી એમાંથી બધા પ્રાગટ દેવી દેવતા અકબર વોલિયા બધા એમાંથી થયા છે આવા વેતર નથી બાજરો વાયવો તો ડુંડું આવ્યું પણ આ પાંદડા એ ક્યાંથી આવ્યું જો એને એ બધું ઉઈ ગયું ઘઉં આવ્યા તો આ ભકું ક્યાંથી આવ્યું આ બધી દાણો ઠેરાય નહીં એમાં ના ઉદરથી દેહ જન્મો એમાં આત્મ પરબ્રહ્મે વાસ કર્યો છે પણ તારી ઓળખાણ તો દેહની જ છે અમારા હગાવાલા મિત્ર એ તો અમારી સ્ત્રી પુત્ર પરિવાર એ તો દેહના સંબંધ છે સાચો સંબંધ સદગુરુ સંત મળ્યા ત્યારે બ્રહ્મ સંબંધની ઓળખાણ કરાવી એ કોઈ જાગશે મળશે નરને નાર આ પાઠ ધણી તારા નામનો પાઠ મંડાણો નામનો તોરલ માખીએ છે સાચું તો સંતો મળ્યા એને સમજાયું નકર અધુરિયા ગુરુજનો પંડિતો આવું આ રૂપક બતાવી બતાવીને મનને સમજાવી દીધું મનને મનાવવા માટે પ્રયત્ન કર્યો પણ સત્ય હતું ને કેટલાક દીરી એમ ભક્તિનો એટલે આત્મ પરબ્રહ્મનો અનુભવ ઉદય થાય એની સાથે રીધિ સધી શાંતિ ધીરજ ધારણા પ્રેમ આ બધું એની સાથે ઉગશે માગવું નહીં પડે જેમ દૂધણી ગાય લઈ આવો તેનું બદેડ્યું હાર્યો હોય એમ એ દૂધાણાનો દૂધ કરતા એમાંથી કારીગર બાય હોય તો જામણ નાખીને એ દહીં બનાવે કારીગર બાય હોય તો વલવણું કરીને છાસ ઉતારી અને માખણ કાઢી લઈએ કારીગર બાય એકલી પડે એટલે માખણની તાવણી કરીને ઘીની વાત કરે આ ભક્તિ નામની ગાયમાંથી જ નીકળવું પણ દોવે નહીં તો શું કરવું દોહન કરતા એટલે અંતરદ્રષ્ટિ કરે તો એનું દોહન થાય અને આ વસ્તુ કીધી ધીરજ ધારણાથી એમાંથી પ્રાપ્ત થાય સુરભીના પેટમાં પઈ એમાં ગ્રત સુરભીથી તૃપ્તિ ન પમાય સુરભી નામે ગાય એના આવમાં દૂધ છે છરી મારી જે ધોધ ધોધ છૂટે લોહી નીકળે પણ તમે કહેતા ને આવમાં દૂધ દૂધ ભર્યું હોય
આવડ મોટું તો આવશે ગાયનું, દોહન કરો. એ દોહન કર્યું, લાંતર દ્રષ્ટિ કરી. એના માટે શેળાયો બાંધવું પડે, પાટું મારી દઈએ નકર મન વટકણું અફલકણું. પુરુગમ જ્ઞાનનું શેળાયું બાંધ્યું, ગાંડા હવે અફલખણ ન કરાય, આમ તું આમ રેવા દેવ, ગરું કીધા છે. અરે વાહ, હું વાત કરતો લે, હવે તો જાતું કરવાની વાત છે. અટાણું બધી આમ કરી નાખો, આમ કરી, આ બધી મૂક્યું તો એ અળવો થા. આ શેળાયું બાંધ્યું, તહી દોહન થયું. નકર વટકે, મન તો વટકે છે, જો એને ભજન પોહણ નથી, એને તો બહાર દર્શ્ય જે થયું એ પ્રાપ્ત કરવો છે. આવી ગાડી મારે હોય તો આવો બંગલો મારે, જો જો તરતર વેન કરે લે, એના માટે શરીરને ગહી નાખે, જિંદગી પર્યંત ઈ જ કરે છે ને એમાં એમાં સમાપ્ત થઈ જાય છે. પાછો વળીને જોતો નથી મારી આયુષ કેટલી થઈ ગઈ, અને અટાણું બધી મેળવ્યું એમાં ક્યાંય ખૂટે એમ નથી, તો હવે હું છે. ગુરુએ ભય ભ્રમણા મટાડ્યો કે કાંઈ ઘટશે નહીં હો બેટા, ઓહો ભક્તિ કર લ્યો પેટ ભરી, કઈ ઘટશે નહીં, મારું વચન છે. આવા દાદા સાંભળેલી વાત આપણે કરવાની નથી આવતી ભાઈઓ, આજ આપણું આ મિનિ મંડળ કહેવાય, વાંચેલી નથી કરવાની, જોયેલી ને અનુભવેલી કરવાની છે. દાદા અસરભાઈ તમારી ના જ જોઈ રહ્યો એવા કામ થાય. હા હા હા, ભક્તિ કરી લો, આ તો આખું જગત કરે દેવારામ બાપા. જો એનો પ્રતાપ જોવો, એ પુરુષનો એનો પ્રતાપ તમારે જોવો તો પ્રેક્ટિકલ એક આયરનો દીકરો અહીંયા બેઠો હોય, આવા તકિયાના મારા દેવ ગુરુદેવનો પરચો હોય. રાજકોટમાં કોઈ રામ રામ ન કરે, માનને સન્માન ભક્તિ આપે. લે, શંકર બાપાનો પોઠિયો, એનું વાહન હતું તો રાખ્યો છે ને મંદિરે, જો એનું મોટરસાયકલ એનું રાખ્યો છે ને. પરચો જોવાની આંખ ઉગડે તે પણ હે તઈ એમ થાય કે ઓહો 24 કલાક એના પરચા થાય છે, 24 કલાક. પણ આને તો ખાવું પીવું ઓઢવું પહેરવું, અને મન ક્યાં રખડતું એને ક્યાંથી આ ખબર હોય, જુગ જેવડી પડ જાય. ઓહો હો, શું બાપા વાત કરો છો. માટે ગુરુના જ્ઞાનને વિચારી લે, લોટ પૂરવો ઈયો ઉગમ ફોજમાં એક. હા, આવા સત્તાધારી પુરુષોને અમે ઓળખી ગયા નથી. આપણું પાત્ર નાના પીડ્યા ભાઈ, અટાણે યાદ આવે. ઓહો બાપા, આવું કહેતા હતા, આપણે માનતા નહોતા, મન નહોતું માનતું, એવું કઈ બને, આપણે તો કઈ સામાન્ય માણા કહેવાય. હા જોજો છોકરા, એવું થયું છે. એક સંત મળે તો ભાગ્યશાળી જીવ કહેવાય છે. આ 5-5 મહાપુરુષો આપણને ટેકો દે એવા. વાગોળે તો ખબર પડે, ઢોરામાં ઘરી ગયું હોય, રજકો ખાય, ભસડક ભસડક પેલા ખાઈ લી, પછી રાવળી જમીનમાં બેઠું બેઠું નિરાય થી વાગોળે ને રસ બને, અને નસે નસમાં ચડે આ વાગોળી ને રાઈડ પડે. ઓહો, યાદ કરવો પડે વાસુરભાઈ. અરે બાપા, હું વાત કરો, હા તમારે મને યાદ કરવો પડે. પણ એવી એક એની કટારી છે, ધાર વગરની, અણી વગરની, આકાર વગરની, અને ઈ જ એને ભસગાઈ ગઈ ને એને હબાકા એવા જ રાખે. આ કટારી કોઈના કળવામાં ન આવે, નહીં અણી નહીં ધાર જો ને હે બુઠી ભટકાવી દીધી. જેમ કાંટો લઈ ગયો એને તમે લવ કે વાતું કરો બધું સાચું, પણ સુરતા તમારી લવ કેસે ની આ કટારી એવી છે. શબ્દ બ્રહ્મની કટારી ઢગલા કરી દીધા ખાણ, અને હજી જયંતી રમી ખાણીમાંથી ખોદી ખોદીને આપણને હજી આપે છે.
જેમ હોનાની ખાઈ રૂપાની ત્રાંબાની પિત્તળની જમીનમાં ખાણ્યો છે. આ ઉગમ ભોજની આ ખાણ જ્ઞાન નહીં. એ કટારીનો અસર કેમ નથી થતો? કારણ સમજાય? તમને કોઈ ગાળી દે તો કેવો ખતરનાક થાય? મારે ગાળી દીધી, જોઈ લો હવે કંઈક વાત. હવે જો તમને હક ન થાય એટલે ગાળ્યા એટલો બધો આને પ્રભાવ કર્યો, પણ મને વગર વાંકે ભગત એને ગાળી દઈ દીધી. ભગત અરે લે, હું સમજ્યા છે, લે જો. એટલે ભાઈ ભૂલી જા, ભૂલે ક્યાંથી જો. અરે પણ આ કઈ અડ્યું નથી, કાટો નથી લઈ ગયો. તો એ અટકાવે, હું તો વિશે મને ગાડી દી, જોઈ લો. ના કટારીનું કઈ નહીં, બસ આ એટલું જ, એટલું જ. ઉતરી ગઈ છે આરમ પાર, જોને ખાધું પીધું મને કાંઈ નો ભાવે, ને એને નીંદરું નો આવે. ચાગી દે, આહા, આજ આખો દીમાં બાપા શું કરે છે જો. તમે આપણે તો આપણું ધારેલું કહે એટલે રાજી થાય, પણ એની મેરે જરાક મોકળું મૂકી લે, ખબર પડે કે હું બનાવે. માટે જ્ઞાન ને તું છો એટલે બધી આમાં ઉત્પન્ન થાય. ધીરજ દાણા ધૈર્ય, આ ભક્તિની પાછળ રીધિ સિદ્ધિ એની મેળે આવશે. વરરાજો આવે એટલે જાની આવે, ને ગીત ગાતી બાઈ હોત આવે ભાઈ, અને એના વધામણા થાય છે. માટે બાળકા ભોજન તમે કા જમો? જમતા લાગે છે કઈ મીઠા, બખા ભગત નું કડવું જ્ઞાન ભજવવા પછી એવું. ગુરુ મેયા ગોકળનાથ, કલિતા ભરત ને નાખી નાથ, ધન હરે પણ મન ને ભ્રમણા ન ભાંગે એવા ગુરુ થી હું કલ્યાણ. કેવું કટાક્ષ કર્યું ભજવવા. માટે ગુરુ પણ સમજણ થી કરવાનું, આપણને એવા ગુરુ મળી ગયા. હનો ભાંગવા હતું નહીં, ભલે મારું ધન ને બધું લઈ લઈએ પણ મારું કલ્યાણ થવું જોઈએ. આ તો એ લઈ લઈએ ને કલ્યાણ ન થાય એવું કહે, આલે એની વળતર એવી કરે છે. પારકા ભોજન તમે કા જમો? જમતા કઈ લાગે છે મીઠા, હે એક દીધણી લેખા માગી જા જા જડશે જૂતા. ખાઈ પીને તમે રાજી થાવ ને પાર્ટી પ્લોટમાં, આની વળતર દેવી પડશે. જવાબદારી છે. પણ યાની વાત આ નથી કરતા, આ વાત કઈક બીજી કરે છે. બાળકો જ્ઞાન, મહાપુરુષોનું જ્ઞાન કથેલું યાદ રહી ગયું, વર્ણવે એ પોતાનું માને અને એનું અભિમાન કરે, એની મેળે જે ધારા છૂટે એ પોતાની છે. ત્રીજી રીતે, હા ભાઈ આપણને મંડળને બોલાવ્યું, એને કે ઈચ્છા હતી હોક માણા ભગત કરીને કલાવાલા કલ લઈએ, સરસ કીધું કરો, આપણે પ્રસાદ હોત લે. હું રાજી થવાનું નથી, મુખ્ય એ જમણવાર નથી, આપણો મુખ્ય દેશ સમજણ છે. સદગુરુના બાળકો અહીં ભેગા થઈને પ્રેમ પ્રગટ કર્યો, વલણો કર્યું, અને પોતાના કામની વસ્તુને જેને ગ્રહણ કરી લીધી, ખાલી ખાવા પીવા માટે નહીં, ભક્તિમાં તો નહીં જ મનાય, નકર કર્મ થાય. જા જા જડશે જૂતા. દેવારામ બાપા કે નિંદા કરે એ પાપ લઈ જાય, સેવા કરી પુણ્ય લઈ જાય. સંતો નરવાન કુંજરવા લે, એને કે તમારા પાપ પુણ્ય રે કે લેવા દેવા જ નથી. પાપ પુણ્યથી પર થઈ ગયા છે, જગત જ એમાં પીડ્યું. પુણ્ય કરીને પાપ થઈ જાય, વરી પુણ્ય કરે, પાપ થઈ જાય વરી પુણ્ય કરે, ધોવા હાટું બાપા. આમ કે નિંદા કરે ને એ દોષ લઈ જાય, ગુરુની ભક્તિ કરે સેવા કરી પુણ્ય લઈ જાય. કે મારી ગીરી આવતા કીડી મકોડા કેટલા કચરાય, ત્યાં સિસ્ટમ નહોતી બાટલાઓની, તો લાકડા બાળે એમાં જીવજંતુ સૂક્ષ્મ હોય, એ રસોઈ ટાણે બળે, એ ક્યાં બધું નાખવા જાવું? પણ આના પુણ્યના ભાગીદાર ચાલ પાપ આવી આવવાનું, આ ક્યાંય નહીં લે, એ તો સતનામમાં છે. માટે જ્ઞાન ને એટલે કઈક તું આવું કર, ભક્તિનો તારે પ્રકાશ આ છોડવા વાગવા પછી એને ભૂલી નથી જાય, એને ટાણે પાણી પાય છે, નિંદામણ કરે છે, તો અહીં એની અંદર ફળ પ્રાપ્તિ છે, કરણી કરવી પડશે. જો જાગર થવું હોય તો, તારી પેટીને નિયાલ કરવી હોય તો,
આ પેઢીઓની વાત છે બાપા, ઉગારામ, બલારામ અને ગોર્ધનરામ, દાદાશ્રી અર્જુન રામ અને અટલ રશ્મિન બાપુ, એનો પુણ્ય ખાય છે. ક્યાંય ફૂલ સમાધિ નહીં અને આશ્રમ એ કોઈને ખબર નથી ઉગમ ફોજ ને આની ફૂલ સમાધિ ક્યાંય નહીં બાપાની. ન કીધું એટલે ન કીધું કે મનનું સમાધાન થઈ ગયું અને સમાધિ જ હોય મને લે. અસુરભાઈ મનનું સમાધાન કરી દીધું ને ગુરુએ, એ સમાધિ કહેવાય. લે બહુ વહમો છું ગયા. અને બે વાતો મારી જેમ આવે કે મારી સમાધિ દઈ ગયો, ડેરી કરી ગયો, ત્યાં ધજા હોત ચડાવી ગયો, કુતરા મોતરી જાય પેલા માણસ કોઈક પોરકીતા વૈયા જાય થઈ. હવે આનું આ પેલા આ કરવું છે એનું અસ્તિત્વ જોઈ લ્યો. અને એના ચરણે આપણે આનંદ કર્યો છે એ આનંદનો આરોપ છે. અસરભાઈ તમે સ્ટેજ ઉપર જાઓ બધું યાદ આવી જાય, જાઓ ચિંતા કરો માં ભૂલાઈ જાય છે ને બધું. હા એનો પ્રતાપ છે. ભારકા ભોજન કાં જમો, ક્યાં પુણ્ય કરવું એ ખબર નથી. આપણી સ્થિતિ પણ દેવારામ બાપુ કે સ્થિતિ પ્રમાણે ભક્તિ કરવી. ભોરા બાપુને ગાંડો એટલો કર લેવાનો વાસુર, આપણે ભોજન મૂકી દઈએ કાયમ તારે જો આમાં હે આ ભોરા બાપુનું પાલન કરવું હોય તો ગાંડો એટલો કર લેવા, એમાં શરમાવાનું નહીં. આ એને બળ બંધાવ્યો એટલે આપણા ટીકા એને કંઈ ક્યાંય વૈયાઈ ગયા હોય. ભોજન મુખ્ય નથી, ભક્તિ મુખ્ય છે. માટે શોભા મુખ્ય નથી, પ્રેમ મુખ્ય છે. એની અંદર પ્રેમ શું છે માટે જ્ઞાન ને તું છો. અહીં ઘર આંગણે અગારમ બાપે કે કંઈક અહીં કમાઈ કરો, ઘટમાં અને ઘર આંગણે ચાર છ મહિને વરસ દાડે, માટે તારી સ્થિતિ પ્રમાણે કરો. હે પારકા ભોજન તમે શું જમો, જમતા લાગે મીઠા, એક દી ધણી લેખામાં ચાજા મળશે જૂતા. અહીં ખબર પડશે કે આપણે એમાં કઈ લીધું નહીં, ખાઈ પીને વૈયા. રણનો રાહુતિયો રણે ચીડો દળહામે દીધા ડગલા કેસરિયા. આ ભક્તિ ફોસીની નથી, ખાંડાની ધાર કહેવામાં આવી છે. લે જેનું માથું પડી જાય ને ધડ લડે, પાછા ભરે નહીં પગલા. અરે પણ આ શું કયો, આ જીવન સંગ્રામ છે. ગ્રસ્તાશ્રમ ચલાવો, આપણા કુટુંબની પ્રગતિ એ બધા જીવન સંગ્રામ છે. એમાં હતા તારું તપ છે, એ તપ છે અને એનાથી વિશેષ આ ભક્તિ. મને કોક સાથ દે તું ભક્તિ કરું, ના ભક્તિ તારા હૃદયથી કરવાની છે. એમાં એ કોઈની બીજો કોઈ સાથ આપી શકે નહીં. તારામાં કેવો પ્રેમ છે, લગની છે, એ ઉપર ભક્તિ થાય. ઉગારામ એકલે આ જીવન સંગ્રામ ખેલો, રણનો રાહુતિયો સીડ્યો બાંદરામાં. હું ગામમાં માણસ નહોતું, હરિજનો એ લકલ હોત કરી બાપાની વાવા થવા મળી એટલે ગરુ થઈ ગયા. ત્યાં કઈ રેટું પીડ્યું, રણનો રાહુતિયો છે. બાપ દીકરો બે જ ગાડીમાં બે, હે ઓકોન બધી ભલા બાપા રાખી. હાલો બાપા ભજનમાં, વરી માની કે હાલ હાલ તું હાલ ને ભજનમાં. ડંખો વગાડી દીધો અને એ આ લક્ષને હાસલ કરી દીધો. દળ સામે દીધા જગત સામે ડગલા, કોઈ હારા કે કોઈ બુરા કે સૌ સૌની મતી અનુસારા. હવે એ ભક્તિ ઉતરી ગયા છે, હવે આમ છે. પોતાને તો કઈ કરવું નથી, જરાક તમારા મેં નજર કરો તો તમને નજર કરતો નથી એટલે તકલીફ છે. આઠમને દી જુગાર રમવા દારૂ પીઓ, આ તમારી ભક્તિ છે. રાંદલમાં આવે એટલે જુગાર રમવા, આ તમારી ભક્તિ છે. તમારો કહેવાનો અધિકાર નથી, પેલા તમારું વાસણ જોવો. આ પ્રપંચ થઈ ગયો છે. હાલતા જન ઈંડાની રેકડીઓ ભાઈ, આ તમારી ભક્તિ છે. ભાઈઓ કુટુંબનો દોષ કરવા, એનું શોષણ કરવું, આ તમારી ભક્તિ છે. આ કઈક ફેર તો આ કોળી છોકરા છે બિસાડા નહી. એની ગીરે આપણે હોય, એની ગીરે આ ગાડીઓ હોય, આ એનો ગુરુ મળ્યા એના પ્રમાણે છે.
રામ રામી ન કરે કોઈ ભાઈ, એની સેવા. એના સંસ્કાર ફરી ગયા ને તિલકની ને આરતીની પૂજાની ગુરુ ભક્તિની શું ખબર પડે. એ તો હા હાલા પકડે, આ કર્મથી છોડાવી દીધા અને ધર્મની જાણ કરાવી છે. રણનો રાહુતિયો રણે સીડ્યો, દળ સામે દીધા છે ડગલા મરજીવા. મરવું તો એકવાર છે જ, કોઈ અજરમન નથી. ધંધો કરીને મરી જવાનું, એ બિઝનેસ કરીને, ફેક્ટરી ચલાવીને, મંત્રી તંત્રીમાં મરવાનું તો છે જ. અમારા ગુરુને ચરણે જાતા, એ ભક્તિ કરતા, કાળ આવે તો હું વાંધો છું. સવારામની શિષ્ય પરશિષ્ય જબુભાઈ વાણંદ, એને દેહ બાપાને ચરણે છોડવાનું, હાલે નહીં, દેહ હાલી હગે નહીં, રોવે પીપળી પૂગવા હાટું. ત્યાં આપણને એમ થાય વાહ, પીપળી જઈને મરવું. આ રણના રાહુતિયા હે, લાભુદાદા સાથે ગોંડલમાં કોઈ નહીં. આપણે તો કેટલો સપોર્ટ છે, તમે જો ખાલી આ પોટાદાના દીકરાનું ફોન કર, હાલા હાલો ભગત આવું તો આવી જાવ લે, અરે ઘીરે આવે છે ને મૂકી જાય. ગોંડલમાં કોઈ નહીં, માં એનો થેલો તૈયાર કરી દે, પંચ પૂંબડી બધી રેડી, દેવારામ બાપાની આવેલ વૈ આવી જાય. ગોંડલને ખબર ન પડી, જ્યારે જઈ જઈ કાર છે તે શેરી અને અહીં બજારમાં રાયડી પડી ગઈ. આવો એક પુરુષ બાકી ગયો સ્મશાનમાં, ભાઈઓને જવાની મને ને આવે નહીં, મારા ગુરુના બાળકો એમને બેઠા, કોઈ ભૂલી ગયા પોતાને સ્મશાનમાં બેઠા છે. બાપાની દેન કર્યા, મોટા મંત્રી તંત્રી ગુજરી ગયા છે, શે આમ હવારે રાખ ન મળે. શું કરવું, કોઈ નહીં. અમારે એક પ્રોગ્રામ કરવાનો થયો, મેં બાપાને મળવા જાવ, એમને પ્રોગ્રામ ગોંડલ ન થાય. એટલે મનજીભાઈ ને બોલે, પણ અમને જવું પડે બાપાને ગાયન ભજન કરવા, અમે કાંઠે ગજેરા કુટુંબ મળ્યા ને જય ગુરુદેવ કર્યા, કેમ વાસુ ભાઈ, મેં બાપા પ્રોગ્રામ કરો, અમારા ગામમાં પ્રોગ્રામ તમારે કરવાનો, કરો કરો. મજા કરી. અહીં એક પુરુષ રહીએ છીએ ગુજરાતીમાં ચોકવેટ, સંતને મળી લઈએ એમને, અહીં રીએ હે. તમારે જો કામ કરવું હોય, કલ્યાણનો માર્ગે હાલવો, ત્યાં રીએ હે. બાપાના ચરણે છીએ, બાપા રાજીપો ધારણ કર્યો, બાપાનો પ્રોગ્રામ કરાવ્યો. દેવારામ બાપા ની કે તમે અખિયાન વેલનાથ નો કરો, હું થોડુંક જ્ઞાન દઈ દઉં, કે મારા ગામમાં મારે કંઈ કરવું નથી. જુઓ તો ખરા, ગોંડલ મારું ગામ કહેવાય. લે દેજબેનજીએ પેટી વેલનાથ નો અખિયાન કરો, અને ગુજરાત કુટુંબ શરણે આવ્યું. મારી પ્રશંસા થાય, મારી જાહેરાત થાય, હું જગતમાં પ્રકાશ બને એવો ભાવ નહીં, અને થઈ ગયું તોય. સૂર્ય ઉગ્યા ઉગ્યા સૂર્ય સબ જુગ દેખે, આખું જગત ભાળે. ચંડાળ હોત, બ્રાહ્મણ હોત, કોઈ એમનો કે અંધારો રહ્યો ઉગ્યા, સબ જુગ દેખે, ઢાયકા નો રીએ છાને. પણ ક્યારે હે કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, હું પૂજને છે જે કોઈ આણે, હું મારે આમ જોઈને, મારે આમ જોઈને, ના એવું કઈ છે નહીં, ખપી જવાનું એમાં. આપણા હાટો એ સંસારની અંદર આ મોજ મણાવવા માટે ખપી ગયા. દેવારામ બાપા થેલો લઈને બસ સ્ટેન્ડ આવ્યા, આમ રણનો રાહુતિયો રંગે એ ચડ્યો છે. બસને ટાઈમ આવવું જ ભાઈ, આવી જવાનું, બસ ઊભી ન રહી આપણા હાટું. લે બાપા એમ બોલતા, બસ સ્ટેન્ડ આવી જવાનું, એને વાર હોય તો અહીંયા પહોંચી જવાનું. નાની જાલીને ગળદીમાં ઊભું રહેવાનું, છોકરાઓ નાગરિક બેંકે ઊભા રહી ગયો. ઊભા ઊભા બાપાને જોઈ આપણને દુઃખ છે, બાપા તો ઊભા ઊભા આવ્યા, સીટે મળી નથી, રિક્ષા કરીને ગિરેલી આવવાના. આ રણના રાહુતિયાની વાતો જ ભાઈઓ, માટે આપણને તો જો કેવું આપ્યું છે, જો એની કિંમત કરશો તમને ભાવ પ્રગટ થાય. ઓહો હવે તો ખાલી આ પાડી દેવાની છે, પ્રેમ જાગૃત કરવાનો છે,
દળહા મેં દીધા ડગલા. હું નિંદા નહોતી થઈ. દેવજીભાઈ કણ બી ભક્તિ ન કરે, કુવા જ ખોદે ને એ હાથી જ હલાવે. વિજયકંડ વરાળી દીધો. બ્રાહ્મણે હરિજન ગુરુ કર્યા, રણ નો રાવતીયો પૈજે પડવું એટલે એનો ચરણામત લેવો એટલે આ રણના રાહોતિયાની વાત છે ભાઈ. આપણને તો જરાક કોક હગાવાલો એમ કે હટકો લાગ મળવાનું આવું કીધું. સમજો, ઉકેડામાંથી સંપલ ટુવાલ વગેરેના પકડીને દરજી કામ કરે એટલે ટુવાલ બનાવી લે લુગડાના એમ પહેરે, પણ બાપાને નહીં કહેવાનું. અહીં અરણના રાહોતિયા ઓલા તો કપાઈને મરી જાય, વાત જ પૂરી ને. ખાંભી ખોરી દઈએ આપણે, વરદાળેનું કુટુંબ જુવારી જાય, પણ વાત તો પૂરી ને મરી ગયો એટલે આ જીવવાનું સહન કરવાનું. આ મરજીવા મરીને જીવવાનું અને સહન કરવાનું. હરેક સંતના ઇતિહાસ એમ કહે કે નરસિંહ મહેતા તો માથે બાકી અરણનો રાહુતિયો તહી માટે અટક પડી હે. માટે નાના એવા આવરણથી કંઈ ગભરાવું નહીં. એ જ સમજણ મોટી કીધું કે ગુરુદેવે કીધી છે. આ સંસાર સુખ દુઃખ લાભ હાનિ બધું આવવાનું, પણ આપને યોગ જે ગુરુએ આપ્યો છે એમાં ધ્યાન કરો એટલે તરત મટી જાય. છોકરાઓની સૂચન કાંઈ વાંધો નહીં બેટા, રોટલા શાક કરીને ખાઈ લ્યો અને બાપાની યાદી કરો. આપણે સમર્થ ગુરુ મળ્યા છે. આ રણનો રાહુતિયો રણે ચીડ્યો, હે દળહામે દીધા ડગલા. હું નાનો, બાપુની આંગળીએ માથે લુગડાનો ટોપ અને બજારમાં ડાયરો બેઠો હતો. હો અંદર ખાઈને માની મિનીભાઈ પાટે બેઠા છે. આ ઉગારામનો બાળક રણનો રાવ ભસકાવી દેવો માણા. જરાક પાછા આવે તો ઓલે રાડ પડી ગયો ઓટા ઉપર કે રણછોડ, રણછોડભાઈની દુકાન કરિયાણાની. એકવાર ઓર્ડર આવે ને દઈ દેવું પડે એમ ગયો, પણ હવે ઓર્ડર નથી આવતો, શું કરું. હવે તો બાપા કે તમારે જમી જ લેવાનું, કેમ ભૈના ને કેમ ને એ કઈ તમારે જોવાનું નથી. તમારે મોઢામાં મૂકો એટલે તમારી ભોગ ભાંગી જાય. આંખો છતાં નરા આંધળા હાલે છે, તાળો દેતા આંખથી દેખાતો નથી. આવા પુરુષો રમણ કરી ગયા છે. માટે સાધકને મજબૂત કરવા માટે આખો આ સૂચન આપે છે. માટે આ વાડી વધાવી લે, ભક્તિરૂપી વાડીને વધાવી લે. આ વાડી આમાં તું જે વાવી થાય, પણ તને જે નામ આપ્યું છે નારાયણ એની ઉગાઓ થાય. હા આંબો ઉગે અને એના ફળ અનિચ્છા. ઉગારામને આંગણે આંબો થયો અને લાભુ દાદા ને દેવારામ બાપા ને ભલા બાપા એ ડાલા ને ડાલા સપ્લાય કર્યા હો. કેસર ઘેર્યો ને તઈ આંબો એનો જેમ તળ ચલાડે તલાડેથી આપણે કેરીઓ આવે છે ને એમ હરેક આચાર્ય પંડિત ઉગારામની કેરી ખાય છે, પણ આપણું ખબર નથી. ભજનમાં ગયા હું સત્સંગ છે એ ખબર જ નથી. એ લાડવા ખાય એટલે બધું બંધ થઈ જાય. પણ યા તમે ગયા હતા કઈ વાણીનો બાપા એ સત્સંગ સારું કઈ લગભગ કયું બોલ્યા બાપા કયું. બાપા કેતા પળ છે, ભક્તિની પળ છે. એ પળની વાસટમાં જે સાધક આવ્યો એ ઘાયલ થઈ આવ્યો એ આપણે જોયું છે. એવી પળ છે, હે મહાપુરુષોની પળ છે. પ્રોગ્રામની એક પળ છે ને અમે બેઠાલા ઘાયલ થયેલા છે. ગઈ પળ પાછી પાછી નહીં આવે. મૂર્ખ મંડ ગવાર પછી મૂર્ખ કીધો એ પળને ઝીલો નહીં. પેશાબ પાણીનું ભૂલાઈ જાય હું એને નહીં લાગતો હોય. આવા સાધકો પાઘડી વાળા એક પછી ઉભા થઈને પનિયાથી વહાર નાખે આવી ગત ગંગા એ હરખે હરખા ભાગ અને દાદાની ધારા કોઈ ઊભું ન થાય. જયંતિ બાપુ પેટીમાં ભજન બોલે એટલે પટોપટ બીડી ઉપયોગ આમ 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 ઓલા ઢોર સોડે એમ પહર સોડ્યો ને એમ ઓલા હટે નહીં. અહીં અને નિયાલ થઈ ગયા લે
એટલે આ જ્ઞાન લક્ષને હાંસલ કરે. શું એને પેશાબ પાણી નહીં લાગતા હોય, એને શરીરમાં પ્રસન્ન નહીં થતું હોય, પણ કંઈક છે ખરું? એ વાત એ સાચી છે. ભોજા બાપાને જેલમાં પૂર્યો ખાવડાવે તો શા ટાણ ખટપ ગઈ ગઈ, કણબીને રોંટી વત કરે દે, હું પેશાબ પાણી ન કરે, આવડો સંભોળો પાણીનો કળશી હોત પી જાય બાપા, ખાઈ જાય, ચારે ટાઈમ ફિનિશ. મળમૂત્ર નો ત્યાગ કર્યો, અચરજ પાઈમાં સૌથી આઈજો ને વિઠ્ઠલરાવને કેવું પડ્યું, બાપુ આપણી કઈક ભૂલ છે, બાપુ હાશો કણબી કઈ રમત કરતો નથી, મેલું નથી જાણતો, આ ભક્તિ કરે વાત સાચી છે. એની પાસે બટનની ચાપની ગુરુની ખબર હતી, આપણી પાસે છે પણ ખબર નથી. નવ નાળીનું મૂળ દબાયું, નવે પાવર બંધ, લે મેઇન સ્વિચ ની ખબર પડી ગઈ, આ દબાવતા બધું આખા બંગલાની લાઈટ બંધ, લે આ લક્ષને હાંસલ કરાવે છે. આખો છતાં ન રાંધળા આલે છે તાળું દેતા જને, આ લક્ષને હાંસલ કરે, આ ભક્તિને પચાવવા માટે આ દિવ્યાન માર્ગ છે. આપણે બેઠા છીએ પરમાત્માના પંથમાં. આખો કીએ તમે સદગુરુના પંથમાં બેઠા છો, આદિકાળના ગુરુ તત્વ એક જ છે. જુદી જુદી સ્કૂલના યુનિફોર્મ જુદા હોય છોકરાઓના, પણ ભણતર એક જ છે, યુનિફોર્મ જુદા છે. સગવડતાવાળી નિશાળની ફી વધારે હોય, કે બહુ સગવડતાવાળી બસ તેડવા આવે ને ઘીરે મૂકી જાય, ફલાણું ઢીકળું ઘણી પ્રકારે એ સિસ્ટમને ભાઈ કરી, પણ ભણતર તો એક જ છે, એમાં કોઈ ફેર નહીં. ઉગારામ ભણ્યા એ જ લાભુ દાદા ભણ્યા છે. સામટો સ્વાર્થ શું કરો, કાંઈ લે પોતા પૂરતું જ નહીં, ફળ ખાવને વેચી લે. ઉગારા મેં અનુભવ કરી લીધો, કોઈ ન કીધું હોત તો એનું કામ તો થઈ ગયું, પણ એને બીજાને અનુભવ કરાયો. બાપા મોઢે કહેતા મને લાભ છે, તમે આ ભક્તિ કરો, ભક્તિનું સદાવત ચલાવ્યું, જ્ઞાનના ભોજન પીરસા, ઈર્ષા ગગન બાપાએ રાજકોટમાં પ્રકાશ કર્યો, એનું ફળ તમે હોત લાભ લ્યો, નકર સ્વાર્થી થઈ ગયો હોત તો આપણે કોઈને કેવું નહીં, હું કામ સૂચન દેવું, તો એનું કામ તો થઈ જ ગયું. વિશાળ ફોજ ખડી કરી દીધી, 18 વર્ણને આ બોધ આપ્યો એ, અને મને તો એમ છે બાપાને પ્રેમ કેમ ન પ્રગટે, ના ગુરુએ કીધું થાવા મળ્યું, એટલે હા 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 તારા આંગણે ઉગારામ 18 વર્ણ એક થાય, પરબનો પીર બાદશાહ 18 વર્ણ એક જ પ્યાલે, નુરીજન નજરે ભાઈઓ અમે જોને, હે પરબના પીર બાદશાહ. અને પેલો જ શિષ્ય મુસલમાન થાય જયારે આવ્યા બાપા પૂંજા બાપા, અમે હું વિચાર કરો છો, હણકાનો શિકાર કરવા ગયા ને ઋષિ મુનિ દેખાણ રાયડ પડી ગયા, આહા આ મેં કોઈને કીધું ને પગમાં ઓસરીમાં જઈને, આ તો મેં કોઈને વાત નથી કરી, આ અમારા ગુરુ અંતર્યામી એમને વાણી લખી છે. તમારી અંતરની વેદનાને જાણે ને આત્મા પરમાત્માને અંતરની ઓળખાણ કરાવી એવા અંતર્યામી ગુરુ મળ્યા છે, હવે તારે પાલન કરવાનું છે. સ્વામીના સત્સંગ આયલો ઉપદેષ્ટણ આ કીએ, બાપા ઉપદેશ ન લેવો, અરર શું વાત કરો, મારું શરીર ખકડી ગયું, હું તમારું એ વસ્તુને ગ્રહણ કરું ને એનો લાભ મને ન થાય, દેહ પડી જાય તો કઈ ઓલી વખતે વાત. આ ગુરુ ને શિષ્ય લંગાયા વગેરે ઘા કીડો ભગત, એમાં કઈ નહીં, એક વરણ એક ધાબળો ઓટાડવો પડે ગુરુ નો, અરે રીનિયો તરત જ ધાબળી વટેલી હોનેરી કોળવાળી બાપાને ઓડા કે લઈ ગયું, એક વાર પાકો થઈ ગયો, કે તો ઉપદેશ કરો, આવરતા દેવાની તેવડ હોય તો ઉપદેશ કરો. વિવેકાનંદ કીધું તમે ભગવાનને ભાયા છે, રામકૃષ્ણ ક્યાં હું ને તું બેઠા એમ જ, તો કે લાગે આને આમ જ કીધું, આવરતા દેવાની તેવડ હોય કે દીદી નહીં તહી આ હૃદયના હલ બલાવે ને તાઇથો બેનું જયારે શીરો બનાવતા હોય તહી લસપસતો થાય, નગર તો બળી જાય પાટિયામાં નો હલ બલાવે તો ભાઈ મારી જાય.
અવરદા દેવાની તે 18 વર્ષની ઉંમર આપી યોગ કળા પૂરણ કરાવી આ યોગને પરિપૂર્ણ અને પીર બનાવ્યો મુસલમાનને અણકા મારતા આખાજ ખાતા બંધ આપણે એક પાનનું બીડું નથી મૂકી શકતા હવે કેમ કરું પૂંજા બાપાનું નાનું હવે ક્યાં વાત ગઈ ભાઈ બાપાના પ્રોગ્રામમાં હું તો કહું મોબાઈલ લઈ જ ન જાય એક દી મોબાઈલ વગર રહ્યો હું થઈ જાય સંકટ આવશે આવરણ આવશે નુકસાન થાય એકવાર ટ્રાય કરવી છે હાસવો નહીં ઉપર તો વગડે નહીં આવા કાંઈક નિયમ લઈ તો ઓલું બોડે ન લગાડવું પડે કે મોબાઈલ બંધ રાખજો હે મારા બાળકો મોબાઈલ લેવતા નથી અહીં સત્સંગ કરતા હોય જયંતિ બાપના આમાં કરતો હોય કાંગસીઓ ગહી કરતા હોય અરે હવે આમાં હું કરવું સેવટે અધોગતિ થાય એ જંજાળ ઉભો થાય ને હે સાહેબ હિસાબ લેવા આવશે તો તારું ધ્યાન નહીં રહે માટે જ્ઞાન ને જો હે સમટો સ્વાર્થ તમે કા કરો ફળ ખાવ ને વેચીને ના આને ના આપણે હું પણ એમ નહીં 6 મહિના મારે ભજન કરવા મેં થાય પણ આમાં કઈક આ વંટોળિયો રો થાય ભજન નહીં થાય થઈ જાય છે મેં તો 25 જણા કીધા તો મને કે હો પછી ત્રીજે દી કે 150 અરે પણ મેં આ વધતો જાય છે તો ફળ ખાવને વેચીને એટલે આ ભક્તિની બાટણી કરીને આ વિકાસ આપણા આજે સામાન્ય મનુષ્યને અભે મહામંત્ર પદ પર ખાયો કે જેવી તેવી બાટણી કરી હે હા અમર લોકના વાસી આ મહાપ્રસાદ આપણને આપ્યો છે હે ઓલો પ્રસાદ તો શિરાપુરીનો જે હોય પણ મહાપ્રસાદ છે અને એને આરોગતા તાપ મટી જાય આરોગવો એટલે અંતર ચિત્તમાં એનું ચિતવન કરવું કલેશ મટાડે માટે આપણે બેસવું પરમાત્માના પંથમાં ખેલવી ખાંડાની ધાર એટલે ભક્તિ ખાંડાની ધાર કીધી છે સત્ય ઉપર રહેવું ને હવે કોડકપટ કરાય નહીં ભાઈ ઓહો ભાઈ કોડકપટ કરાય નહીં કોડકપટ પર હરીને મન અર્પી દે ગુરુની પાસે જો ને બાપા હજી મારું મન આ લંગાયો આ લાલચમાં પડે તાવ દેજી કાચું છે હજી સત્સંગ કરવાની જરૂર છે મનનો ભરોસો છેલ્લા સુધી દાદા કે કરવો જ નહીં એમ ન માનું કે એટલા વર્ષથી ગયેલ સમજી ગયું લે માળું એ જ્ઞાન છે પોતના આચરણે ભણે અખયો માયલા મણઝરને મારી દે પ્રપંચનો નાશ કરીને ગુરુને ચરણે જા અને આ ભક્તિ સુધારસને એ આ લાભ તું લે એ તારું એ કલ્યાણ થઈ જાય મનુષ્ય અવતાર સફળ થઈ જાય કોરોના હું કામ આવ્યો હશે માત પિતા પાસે ખોટું બોલે છે ગુરુ પાસે ખોટું બોલે છે ભગવાનને મંદિરે ખોટું બોલે છે લે દેવી દેવતા પાસે ખોટું બોલે એ ભલે ને દરરોજ જતા હોય દર્શને ધૂપ દીવા કરતા હોય ગુરુ પાસે બાદા કે એક ઘર તો તમારે એવું રાખવું જોઈએ ને ત્યાં સાચું કહી દેવું ડોક્ટર પાસે ખોટું બોલો તો દર્દ ન મટે ઉગારામ દાદા પાસે ભાભુ આવ્યા હતા એ દાદા કહેતા હતા આપણે ખબર ન હોય એ કે બાપા કે બાપા મારે આમ બે માણા બહુ બાધી લે ઘણી વાર બાપાને એવું કીધું બાપા કે પણ એવી વાત અહીં ન કરાય કે પણ બાપા બાધતા હોય એટલે તો કેવું પડે ને પણ કે જુઓ કેટલું એનું લે આમ બે આમ કરી લે હો બાપા કંઈક આવું થાય છે હો લે કેટલા પ્રસન્ન બાપાથી આવી છે એની પીડા મટી ગઈ સમસ્ત જોને દરદ સુપાયો નહીં આપણે ગુરુ પાસે સાનું રાખી છે ને હારું હારું કહી છે અને એની વાણીમાં એના વિવેક લખી નહીં ખાવ સંતોએ પોતાનો અનુભવ અર્થ લખીને કોઈને ખબર ગાવા મારી એનો અનુભવ કીએ અપરંપાર અવગુણ મારા ઓહો તુલસીદાસ હું જ્ઞાની હું સમજદાર એવું ન કીધું એક બે નહીં અપરંપાર
માફ કરી દો. અમે અજ્ઞાની, લે કુળ દાવો છોડ્યો સાંભળા, છોડી કુળની લાજ જોને. હું આ કુટુંબનો ન, કુળનો એ અભિમાનને બાપાએ કાપી નાખ્યો. લાજ મર્યાદ પણ મહાપુરુષ, અરે પણ હગાવાલા બેઠન પગે કેમ લાગવું, નો થાય સક્સેસ ના. ભલે ને જોવે એની વાતો થઈ ગઈ, ત્યાં એ પાસ થઈ ગયા. એને મર્યાદાને તોડી નાખી તેણે બાપા લક્ષ્મીનગરમાં છેલ્લું મકાન આપણું રાજકોટમાં આયલા આવે ને સેવ ગુવાયર એમ થેલા અને જોયે વાસુર બાપા આવે. હું બાપ કામ કરતો હતો, હજી તો હું આમ હાથ બાથ હરકત હતી ફૂગી ગયા ને ફૂગી લાગવા મળ્યા. એ લોકોનો જે પ્રેમ હતો ને એ આપણે જ નથી થાય એમ ભાઈ. એટલે હું ગયો ને બાપાને જઈ ગયો, થેલા લઈ લીધા સેવ કરે થોડાક આયલા. તવલી બાઈઓ ત્યાં ઓઈડીની લાઈન હતી એમાં ભાડે રહેતા, ક્યાં ભૂરા બાપુ આ બાપુ આવે ને પીગી લઈ ગયા રાખે, પીગી લઈ ગયા. એટલે મને યારું ગમ્યું નહીં, આપણે બાપુને એવું કીધું ને એમ ખાટલામાં બેહાડ્યા ગયા. મેં પાછા ગયા પછી બાપુને કીધું, બાપા આપણી ઘીરે જ આવતા હોય, અહીંયા જય ગુરુદેવ કલ્લે કે તને હું વાંધો આવ્યો. અમે મિત્ર પણ એ કરંટ કાઢે એટલે ડાઈને હું શું બોલે. ઓલી બાઈઓ આમ કે હા બાપા વાળા પૂરા બાપુ પીગી લઈ ગયા કે એને ખબર છે આ કોણ છે, એ નથી ખબર, એને હું ખબર હોય. આખું છતા નરસે આંધળા હાલે છે તાળું દેતા, ઓખી જમીનમાં જઈને આખડે ઓ નો ગણે ખળા વેળા કવેળા. અને જેને જાણ્યા માણ્યા એને આનંદ થઈ ગયો. હવે કઈ માગવાનું નથી થતું હો ભાઈઓ, આ માનતાના ધર્મની વાત નથી હો, તું જોઈએ રાખ. અને તારી ઈચ્છા નહોતી તે વિશેષ થઈ ગયું છે, તને જાણ નથી એ ખબર પડી જાય, શાંતિ થઈ જાય. રાજકોટમાં આવ્યા ત્યાં હું હતું, તો તારે પારેખ કર્યો તો આખો દિવસનું રિપીટ કર્યું, તારે કઈ કરવાની જોઈએ રાખવાનું, તો અહીં તને ખબર પડે, તારા પ્લાન ઊંધા થાય. કાલે આટલું પ્રોડક્શન કરો આમ કર નાખો, લાઈટ જ વહી જાય કારખાને જાય, શું કરીએ, એટલે કર લે લે તાવ આવી જાય તો એની મેળે દસ્તા ભાવ. આવા પુરુષ મેળા આવે માગવા, ઓહો એને આપણે અંતરયામી કહી છે ને, આમ કેમ થાય બાપા, અમારું મન આવું લાલચું બહેનો છે. એટલે એની પાસે બધા એવા ખોટું બોલ્યા અને એનો આ દંડ સમાજને આપ્યો છે, બ્રેક મારી દીધી. અને મહાપુરુષો પાસે ખોટું બોલવાના પરિણામ હું હોય છે એ તમને ખ્યાલ ન હોય બાપા, પણ આવા પુરુષો આપણને સમજાયું. ઓહો એટલે કીધું કોળ કપટ પર હરી દે. તો એકાદો પ્રસંગ એવો જોઈ અને એમાંથી કંઈક સાર મેળવી અને લક્ષ્યને હાંસલ કરી અને આપણા ગુણને બાંધવાનો પુરુષાર્થ કરી ભૂલાઈ ગયેલી વસ્તુ યાદ કરી લેવી. આ પુરુષોએ જે કીધું છે ને કદાચ ભૂલાઈ ગયું હોય તો યાદ કરી લેવી. ઓનાનું બંગડી હાડી આડી આવી ગઈ, અરે અરે ખોવાઈ ગઈ, આપણી ફાફડી બાઈ થઈ ગઈ, ના 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 આવરણ આવી ગયો છે. ઓહો અરે એ તો અહીંયા જ બંગડી હતી, આ તો હાડીનો છેડો આડો આવી ગયો. એટલે ભૂલવાડે તો પોલીસમાં ભલે ને તને ઘર ધંધે વળગાડે. અને એવો જો હથવારો મળી જાય જેને ગુરુમાં અતિશય પ્રીતિ છે, દેવારામ બાપા જેવા પુરુષ ભોરા બાપુનો હથવારો મળી ગયા, ઠેઠ હોતી સ્વર્ગ હોતી સહી કરી દીધી. ઘડીક રંગ સડે ને ઉતરે એનો નહીં, ભલે ને સત્સંગી હોય, ઢોરીયો ભાવ હોય ને થોડીક વાર ભાવ ને દળીક કભાવ એનો નહીં, એક જ રંગ એ લક્ષ્યને હાંસલ કરાવે. કેટલી એની કરુણા હે.
હરે માધો ભરીને આવ્યો વણજારો, તને હરી રે પૂછે હે વેપારી, દ્વારકા ના રાજા રણોજા ના બાબા એ તને હરી રે પૂછે વેપારી, મારે શું દેવા મારે પોઠીડે ભર્યું લુણ ભારે, અરે તારે શું લેવા રે બાબા એ મારે શું દેવા, મારે પોઠીડે ભર્યું છે લુણ ભારે, અમે વેપારી હે સારા સારા જુગના ને શું પૂછો છો રે અમારી, અમે વેપારી એ સારા સારા જુગના શું પૂછો છો એ અમારી, દ્વારકા ના રાજા જાના બાબા એ બાજો ભરીને આવ્યો એક વણજારોને, તને હરી રે પૂછે હે વેપારી, હે વેપારી, લાખો અણજારો જ્યાં ટ્રાન્સપોર્ટ ના ધંધા હાલે આખા દેશમાં મારસ પરસ શહેરમાં માલનો સપ્લાય કરે તે પોઠિયા ઉપર સપ્લાય, હજારો પોઠિયા ધારણ મોટો વેપારી, નોકર ચોકર સાથી તંબુને બધું આયરે રાખનારો, દેશ વિદેશમાં માલ સપ્લાય કરનારો વણજારો, પોકરણગઢની અંદર રણુજા પાસે નીકળો, માથે છત્રી તઈ પાણીની બંબલી જે માટેના વોટરબેક રાખી છે પકાલ, બાપા રમી રહ્યા ગેડી દડે, એના મિત્રો સાથે ખરેખરી રમતની જમાવટ થઈ છે, વણજારાની આહેર નીકળી, જેનો શેડો નો આવ્યો રમે તો અટકી ગઈ, દાદા જોઈ રહ્યા ઓહો આટલા બધા પોઠિયા, આનંદ થી વિભોર થઈને આ શેઠ આ ઘોડા ઉપર બે, ખબર પડી કે આ જ વેપારી શેઠ છે, અને આને ખબર પડી કે કાકો રાજકુમાર છે, આના વસ્ત્ર આભૂષણ થી વારિયો,
શું ભર્યું છે આ પોઠિયામાં? હા, સમજી ગયો, લાખો વણજારો આ રાજકુમાર છે. જો સાચું કીધું તો નયો નયો પાઈ પાઈ દાણ લે તો કેટલું થઈ જશે, તો પણ આ બાળક છે, છેતરી દો, મીઠાઈ થી છૂટી જવાય તો વાંધો શું છે? લે, બાદ ભરીને આવ્યો વણજારો, તને હરી પૂછે વેપારી, તારા પોઠીડે હું ભર્યું છે માલ ભારે, આમાં હું ભર્યું છે? અમે વેપારી બહુ મોટા, દેશ વિદેશમાં માલ સપ્લાય કરી, શું પૂછો? જા અમારી, હું વેપારી મોટો છો, કઈ મળ્યું નહીં તો મીઠું ભર્યું છે, એનું દાણ લેવાય નહીં. કાનો દાન માગે અને ગુરુ દાન માગે છે, પ્રેમ ભક્તિનું. જે સંપત્તિની સેવા કરી તો સુખ આપે છે, એની વળતર. આ પ્રેમ ભક્તિનું દાન મોક્ષ આપે. સંપત્તિનું સદાવત સુખ આપે છે, ખૂટવા ન દે, પણ એનાથી મોક્ષ ન થાય. પ્રેમ રક્ષણા ભક્તિ જ્યારે પ્રાપ્ત થઈને અર્પણ કરી તો અભય આપીને એને મોક્ષ આપે છે. અમે વેપારી સારા સારા જુગના, શું પૂછો છો? આ મારી, હે, મીઠું ભર્યું છે. અચ્છા, તો જાઓ ભગવાન પાસે. અટાણે ઘણા વાટ જે હોય કે ઈશ્વર કંઈ આવે ને, આ કળયુગનો નાશ કરે ને, આદિકાળથી અમને જ આયલું આવે છે, કેટલાય અવતાર થઈ ગયા અને થાય છે, એમાં કઈ ફેર નહીં પડે. રામ અવતારમાં કેટલાક ચરણે થઈ ગયા, કૃષ્ણ અવતારમાં કેટલાક ચરણે થઈ ગયા. લ્યો તપાસ કરો, 5-25 ની એ સરવાળો મળે. એ કરતા કળયુગમાં આવા સંત પાયકા ને એની હજારો શરણે થયા, કલ્યાણ થયું. ભાણ ફોજ કહેવાય ભાઈ. રામાનંદે ફોજ કરીને 17 પુરુષો પ્રાગટ્ય લઈને હિન્દુસ્તાનમાં પ્રાગટ્ય કરાવ્યું. સાહેબ તારા ધનો પીપો રોહી દાસ, સેનો નાય, હું અહીંયા છું, તમે દેશમાં પ્રકાશ કરો સત્ય ભક્તિનો. કાશીમાં તો બ્રાહ્મણોએ નિંદા કરી, એની કોઈ સમર્પણ થયું નથી. કોઈ એટલે કીધું, સત્ય હશે સત્ય ને આ કમાઈ વાળા હશે ને રામની બેંકમાં ખાતું, એ આ વાતને સ્વીકારશી. આવા પુરુષો એ ગામો ગામ ઢોલટી, પણ તે 2-3 જણા માંડ નીકળ્યા ભાઈ ગામમાં, કે આખું ગામ સરળે નથી જો આવે. ઓહો, જોઈન વહી ગયા. હું કેવા માગે છે, હું વાત કાઈ લેવા દેવા, ગુરુ મહિમા કેને કહેવાય, ગુરુ ને કેમ સેવાય, ગુરુ ભક્તિ કેને હોય, સાસા સંત એ બધી ન્યા જ મળતો હતો, પણ સાંભળે તો ને. લાખો ખોટું બોલી ગયો, એ બાપા મરક મરક આવે છે, તો જાઓ એનો કેદી જડાનો દાવ ચાલુ રાખ્યો છે. પોતે મનથી રાજી થયો, દાન ન દેવું પડ્યું. એમ મેં ક્ષેત્રા પ્રભુ છે અંતરિયામી, ક્ષેત્રો નહીં છેતરાય, પિંગલ કે જેને પાખંડ પૂજાની નકી નરકે જાય. ભગવાનને હોત ક્ષેત્રે આ સીડી કેવર તો હમણાં નીકળ્યા છે, એનો કેમેરો તો આદિકાળથી ચાલુ છે. કલ્પના કરો તો ખબર પડે કે આ નપલા ના છે, નાનો અપલા ના આવડો આ છે, ભલે ને એમ કીએ. એટલે તો આપણો દસ્તાવેજ બન્યો છે કર્મનો, અને એ દસ્તાવેજ ની ફાઇલ ન્યા સુધી ન પૂછવા દેવી તો સંત સેવી લે. કોરી ક્લીન, જેસલ ની કોરી ક્લીન ફાઇલ કેતો તો એટલી જાનું લૂટ્યું ને, એટલો ત્રાસ વર્તાવ ને, મોર માર્યા ને, બધી કઈ નીકળવું જ નહીં. લે, કોરી ક્લીન, નિર્દોષ છોડાવીને પીરની હદમાં મૂકી દીધો. હરખાતો હરખાતો મેં છેતરી દીધા રાજકુમાર ને, અને શેર પાટણ પહોંચ્યો જોધપુર. શેરીઓ આવીને
चोटारे आया हावी बावलियों ए बजारू हरे शेरियों आवी ने ए चोटारे आईवा जो ने आवी से बावलियों ए बजारू ना मुल्क में एक क्यों ने वण जारा हमें दमड़ा किरा से हे तैयार जो ने वस्तु ना मुल्क में ए कहो ने वण जारा हमें दमड़ा किरा से एक यार जो ने अरे बाधो परी ने ए आयो वन जारो ने हरी ने पूछे ए व्यापारी द्वारका ना राजा रणो जाना बाबा एतने हरी रे पूछे व्यापारी हे व्यापार वर्षो थी धंधो करनारो सर्व व्यापारी ने जाने અને હાકર ખૂટી ગઈને વાટ જોનારાઓ શેરીઓ આવીને ચોટા આવ્યા આવી બાવલીઓ બજારો ચોકાયો નિયા પોઠિયા ઉભા રાખી ક્યાંય કોથળા થપ્પો મારો ને ઢગલો કરો હું બજારમાં હાટા કરી આવું આવો આવો લાખાભાઈ આવી ગયા હું ભરી એવા હાકર કેદું નહીં થઈ રહ્યો મારે આટલા મન લખી લ્યો બોલો કે આટલા મન લખ દમડા કિરાસે તૈયાર જો ને રોકડા કેશ હે મરકાતો મોટી કમાણી હું કરી લો હે જીવની આ ઈચ્છા હતી પણ જો ભગવાનની લીલા બને અરે ગુણિયા ઉતરડી ને એ કૈરા ગજ ઢગા જો ને નીકળી રત્નાગર ની એખારી હે ગુણિયા ઉતરડી ને એ કૈરા ગજ ઢગાજો ને માય નીકળી રત્નાગર ની પેલા બોલો કુરને એ પછે પછતાનો તને મયો યજમલનો
અવતાર એલા બોલો કુડને એ પતે પતતાને મયો અજમલ નો અવતાર દ્વારિકા ના રાજા રણુજાન બાબા એ તને અરે ઉતે વેપારે પાદ ભરીને આયો વણ જારો ને અને હરીને પૂછે હે વેપારે ધજાવું રે બંધાવું હર વરસ દેખ આત્મા રે હરે દેવ રે ચડાવી લે એ ધજાવું રે બંધાવું હર વરસ દેખ એ તમારે મિશ્રી ના લોણ કર્યા હે મિશ્રી કરી દો હે મોરારી મિશ્રી ના લોણ કર્યા હવે મિશ્રી કરી દો હે મોરારી દ્વારકા ના રાજા રણુજા ના બાબા તને હરી રે ઉસે વેપારી પાદ ભરીને આયો વણ જારો તને હરી પૂછે હે વેપારી હે વેપારી